சர்வனை பிரபு இயேசு கிறிஸ்து நாமா பிரேமிசலாம். குட் மார்னிங். பிரைஸ் தி லார்ட். கரிந்தியோனே பிஜு பத்ர தஸ்மோத்யாய் அடார்மிக்கலம். பிஜு கரிந்தி தஸ்மோத்யாய் அடார்மிக்கலம். கேம் கே ஜே பொத்தானா પોતાના વખાણ કરે છે તે નહીં, પણ જેના વખાણ પ્રભુ કરે છે તે માન્ય થાય છે. ઘણા લોકો આ દુનિયામાં તમે જોયેલું હોય કે પોતપોતાનું જ વખાણ કરે. એટલે વિચાર કરો, પ્રાર્થના હોય, સેવા હોય, ગરીબ લોકોને મદદ કરવું હોય, જે કંઈ બાબત હોય. અમે તો આત્મિક વાળા છે એટલે આત્મિક બાબતો આપણે વાત કરીશું. એટલે પોતપોતાનો જ વખાણ કરે છે એટલે અર્થ શું છે? એટલે મેં એવું સેવા કરું છું, મો આટલું વધારે મેં સેવા કરી, તે ગામમાં મેં ગયા, આટલી મોટી મિટિંગમાં મેં સંદેશ આપ્યા, આટલા વધારે ગરીબ લોકોને મેં મદદ કર્યા. આ બધું શું છે? પોતપોતાનો વખાણ કરે છે. એટલે ઘણા લોકો એવું બોલે કે મેં એક સાક્ષી બોલું, બરાબર, એટલે મારી સેવાને વિષય મેં ગરીબ લોકોને મેં મદદ કરું છું, એટલે મેં સંદેશ આપું છું, એટલે બીજાઓને સુવાર્તા મેં પ્રગટ કરું છું. એ આ બધું સારા બાબતો છે, પણ સાક્ષી, ઘણા લોકો સાક્ષી બોલે એટલે સાક્ષી દ્વારા આ પોતાનો સેવાનો વિષય બતાવે, તે સારું છે. તેમાં જય કે ખોટું નથી, પણ વાલાઓ જ્યારે મેં એક સાક્ષી બોલું છું, મારી સેવાને વિશે સાક્ષી બોલું છું, મારી પ્રાર્થના હોય જે કંઈ હોય, પણ મારા મનની અંદર શું છે, ઊંડાણમાં શું છે, પ્રભુનું ખબર છે. મેં શા માટે આ સાક્ષી બોલું છું? પોતપોતાનું વખાણ કરવા માટે, અભિમાનને લીધે મેં સાક્ષી બોલું કે નમ્રતાથી, પ્રભુએ મારા જીવનમાં, મેં તો નકામું છું, મને પ્રાર્થના પણ બરાબર પ્રાર્થના કરવાનું પણ મને નહીં આવડતું હતું, મારી સેવા પણ બહુ ઓછું હતું. અને આગળનો દિવસોમાં મેં વિચાર કરું, મેં જોઉં કેવી રીતના મેં સેવા કર્યા, એ બધું નમ્રતાથી. આજે મારી સેવા પ્રભુએ આશીર્વાદ કર્યા, વધી ગયા, વધારે લોકો આવે છે દેવળમાં, વધારે લોકો આવે છે સેવામાં, વધારે લોકો પ્રભુ મારા સેવા દ્વારા પ્રભુ યીશુ ખ્રિસ્ત પાસે લોકો આવે છે. એટલે નમ્રતાથી, પણ બહાર તમે જોઈ તો નહીં દેખાય, બહાર તો બહુ સારું હશે, આ બહુ મસ્ત સાક્ષી તમે બોલ્યું સાહેબ, બહુ મસ્ત સેવા તમે કરો છો, યા બહારથી જોઈ તો બહુ સારું, પણ અંદર ઊંડાણની બાબત આપણે વાત કરે છે. એટલે જો વાલાવો, અમારા જે કે બાબત દ્વારા અમે સાક્ષી બોલે, સાક્ષી પ્રગટ કરે, અમારા હેતુ શું થવું જોઈએ? પ્રભુ ઈસુ કૃષ્ણ નામને મહિમા કરવા માટે. કેમ કે જે કે લોકો મારે સાક્ષી સાંભળે, તે લોકો એવું બોલવું જોઈએ કે રંજીતભાઈ બહુ મોટો સેવક છે, રંજીતભાઈ બહુ મોટી મોટી સેવા કરે છે. ના વાલાવો, આ મને નહીં જોઈએ. જે કે લોકો મારી સાક્ષી સાંભળે છે, મારી સેવાની સાક્ષી સાંભળે છે, તે લોકો એવું બોલવું જોઈએ કે પ્રભુ તું મહાન છે, પ્રભુ તમે બહુ મોટો દેવ છે, તમારા નામને મહિમા થાવ. એવું લોકો પ્રભુ યીશુ કૃષ્ણ નામને મહિમા કરવું જોઈએ. કેમ કે જે પોતાના વખાણ કરે છે તે નહીં, પણ જેના વખાણ પ્રભુ કરે છે. એટલે જ્યારે મેં સાક્ષી બોલું, પ્રભુએ બોલવું જોઈએ, જેના વખાણ પ્રભુ કરે છે તે માન્યતા છે. લોકોને સાક્ષી, આજે લોકો બોલે કે, આજે લોકો બોલશે, મારી આગળ બોલશે, રંજીતભાઈ તમે બહુ સારો સંદેશ આપો છો, દરરોજ તમે સંદેશ આપો છો, તમે સેવા કરો છો, ગરીબ લોકોને મદદ કરો છો, બહુ સારું તમે સેવા કરો છો. લોકો આગળ આજે બોલે, પણ બીજા દિવસે તે જ લોકો મારી પાછળ જઈને ખોટું ખોટું બોલશે. શક્યતા છે, મેં એવું નહીં બોલે કે જે કે લોકો મારી મને એવું બોલે કે રંજીતભાઈ તમે સારો સારો સેવક છો, એટલે બધા લોકો મારા પાછળ જઈને મને કચકચ કરે છે. નથી વાલાવો, સાચો મિત્રો, આત્મિક ભાઈઓ અને બહેનોને વધારે પ્રભુએ મને આપેલું છે, તે સાચી વાત છે. પણ મેં બોલવા માંગુ છું, શું છે, મેં શું બોલવા માંગુ છું, એટલે
વખાણ પ્રભુ કરવું જોઈએ. લોકો મારી સાક્ષી બોલે તો સારું છે, કઈ ખોટું નથી, પણ અગત્યની બાબત શું છે, પ્રભુ શું બોલશે. કેમ કે લોકોને નહીં ખબર છે કે મારા મનમાં શું છે, પણ પ્રભુનું ખબર છે મારા મનમાં શું છે, મારા હૃદયમાં શું છે, મારા વિચારોમાં શું છે, તે બધું પ્રભુ જાણે છે. આજે વાલાવો, તમારી વખાણ કોણ કરે છે, પ્રભુ કે માણસો? મારા વખાણ પ્રભુ કરવું જોઈએ. હાલેલુયા. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.